અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે બગસરા પંથકના તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે તો મુંજાસરા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। અમરેલી ધારીગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જોશીબાગ સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા છે। નાડામાં પાણી ફસાર ન થતા ઘરોમાં પાણી ફરી વળ્યા છે તો રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। મુંજાસર ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે સાતલડી નદી ગાંડીતુર બની છે। બગસરાથી શાપર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે। સાતલડીના ધમધમતા પ્રવાહના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે તો બગસરા બાયપાસ રોડ પર ટ્રક રસ્તામાં ફસાયો હતો। ક્રેન અને જેસીબી દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લામાં અને ખાંભાગીર પંથકમાં બારે માસ ખાંગા થયા હોય તેવી પ્રથમ વરસાદમાં જ ખાંભાનો જીવાદોરી સમાન મોબનેસ ડેમ ઓવરફ્લો થતા ખાંભા ગામમાંથી પસાર થતી ધાતલડી નદી બે કાંઠે આવી હતી। બગસરાના મુંજિયાસર ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને સાથે જ આવેલી નદી છે તેમાં પણ પાણી ચોફેરે ફરી વળ્યા છે અને તેના કારણે સમગ્ર અમરેલી પંથકમાં ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। વિસાવદરમાં 22 ઇંચ તો જૂનાગઢમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે જેના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે વિસાવદરમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો 2 દિવસમાં કુલ 22 ઇંચ વરસાદ ખાબક્યો છે અને જૂનાગઢ શહેરમાં પણ 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડ પંથક પાણી પાણી થયું છે। ઘેડ પંથકના 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે તો કેશોદ તાલુકાના સુતરેજ ગામે વાડીમાં 2 ખેડૂતો ફસાયા હતા જેમનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે તો ખેડ પંથકમાં 10 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે તો 2 લોકોનું રેસ્ક્યુ પણ એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદ આફતરૂપી બન્યો છે। અનેક ગામ બેટમાં ફેરવાયા છે તો 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ સર્જાયેલા સાયકલિંગ સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવની સ્થિતિ છે। ગીર સોમનાથમાં અંધાધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે। અહીં ઉના તાલુકાનું ખત્રીવડા ગામ પાણીના ભરાવાને કારણે બેટમાં ફેરવાઈ ગયું છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગામની 3 દિશાઓમાં નદી અને 4થી દિશામાં સમુદ્ર તટ હોવાથી ગામની 4 કોર ગામની અંદર પાણીનો જ ભરાવો થઈ રહ્યો છે જેને કારણે આ ગામમાં સંપૂર્ણ સંપર્ક વિહોણું બન્યું છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મચ્છુન્દ્રી ડેમ પર સારા વરસાદને પગલે ડેમ પર 70% ભરાઈ ગઈ ચૂક્યો છે। નીચાણવાળા 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ ગીર સોમનાથની તમામ નદીઓ ગાંડીતુર થઈ છે અને 2 કાંઠે વહી રહી છે જેને કારણે ઠેર ઠેર કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ગીર સોમનાથમાં ગીરની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદને કારણે નદીઓ ભયજનક સપાટી પર પહોંચી છે ત્યારે શિંગોડા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દુધાણા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે। દુધાણા નજીક જૂનો કોઝવે પાણીમાં ધોવાયો છે। તંત્ર દ્વારા વાહન વ્યવહાર નવા પુલ પર ડાયવર્ટ કરાયો છે। ગીર ગડ્ડાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે જેથી આજુબાજુના તમામ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર ગડ્ડા તાલુકાના ચીખલકુબા સહિતના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં શિંગોડા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આખલો તણાયો હતો। નદીના પટમાંથી પસાર થતા સમયે અચાનક ભારે પાણી આવી જતા આખલો નદીના પ્રવાહમાં તણાયો હતો। ગીર ગડ્ડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જોકે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં પૂર આવતા કોડીનાર શહેર 2 ભાગમાં વહેંચાયું છે ત્યારે પૂરની સ્થિતિથી નદી કાંઠાના 17 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। જામકંડોરણામાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ વરસાદ થયો છે। આમ સતત પડતા અવિરત વરસાદના કારણે થઈને જળાશયોમાં નવા નીર આવ્યા છે।
રાજકોટમાં સર્વત્ર મેઘમહેર થઈ છે. નદીઓ વરસાદી પાણીથી છલકાઈ ગઈ છે. સૌથી વધુ સોળવદર ડેમમાં 12.14 ફૂટ નવા નીરની આવક થઈ છે. મોજ ડેમમાં 4.79 ફૂટ નવા નીર આવ્યા છે, ત્યારે ફોફળ ડેમમાં 6.50 ફૂટ નવા નીર આવ્યા છે. જામકંડોળામાં ઉતાવળી નદીનું પાણી ગામમાં ઘૂસ્યું. ફોફળ ડેમમાં 14 ફૂટ પાણીની આવક થઈ છે, ત્યારે રાજકોટના જેતપુરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. સામાકાંઠે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, તો રાજકોટના પડધરીમાં વરસાદથી ચેકડેમ પણ છલકાયા છે. રોજિયા ગામમાં આવેલું ઉર્જા તળાવ પણ ઓવરફ્લો થયું છે, ત્યારે રોજિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટના ધોરાજીના નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નાની પરબડી ગામથી ચોકી તરફ જવા માટેનો ફુલજર નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. સતત પડતા અવિરત વરસાદના કારણે થઈને જેતપુરના ઉબેણ ડેમ પણ છલકાયો છે. ઉબેણ નદીના પાણી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે, ત્યારે બાવા પીપળિયા ગામમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામનો સંપર્ક ખોરવાયો છે. અંજારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી. અંજારમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની મુશ્કેલી હજુ પણ ઓછી થઈ નથી. અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. 8,250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે, તો ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કચ્છના ગાંધીધામમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. ગાંધીધામ રેલવે સ્ટેશન પર પાણી ફરી વળવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના અંજારમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાકડા બજાર રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને NDRFની ટીમને અંજારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જામનગર શહેરમાં મોસમનો પહેલો જ વરસાદ 11 ઇંચથી વધુ નોંધાતા ઠેર ઠેર પાણી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર શહેરમાં 10 ઇંચથી વધારે વરસાદ પડતા જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું છે. તો બીજી તરફ વરસાદ રહી ગયા બાદ પણ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, જેમાં ખાસ કરીને ગુલાબનગર વિસ્તાર છે, ત્યાં 10-15 જેટલી સોસાયટી આવેલી છે, તેમાં પાણીનો નિકાલ ન થવાના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા. બીજી બાજુ વાત કરીએ તો જામનગર ગ્રામ્યમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી મોટાભાગના ચેકડેમો ઓવરફ્લો થયા છે. નવા ગામની સ્થાનિક નદીમાં પણ ઘોરાપૂર આવ્યા છે. ઉમરાણા, મોટી વાવડી, અરલામાં વરસાદ, પાંચ દેવડા સહિતના અનેક ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ કહી શકાય કે જામનગરનો જે જીવાદોરી રણજીત સાગર ડેમ છે તે પણ છલકાઈ ચૂક્યો છે, જેને કારણે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો જામનગરમાં એક NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જળાશયમાં 6 લોકોને ડૂબતા આ NDRFની ટીમે ડિપ્લોય કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં 12 કલાક બાદ પણ લોકો હજુ પણ પાણીના નિકાલ ન થતા પરેશાન બન્યા છે, ત્યારે તંત્ર તરફથી આ લોકોના ઘરમાં પાણીનો નિકાલ વહેલાસર આવે તેવી સ્થાનિકોની માંગ છે. ભાવનગરના સિંહોરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સિંહોરના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. સિહોર, સોનગઢ, મોટા સુરકા, રાજપરામાં વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાઈકોર્ટ રોડ કાળાનાળા પાસે ધોધમાર વરસાદ વરસ્યો છે. હલુરિયા ચોક, ગોગા સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવારા ગામ પાસે આવેલી શેત્રુંજી નદી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભયજનક સપાટી પર વહી રહી છે. અમરેલી જિલ્લાના વિસાવદર, ધારી, બગસરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે શેત્રુંજી નદીમાં ભારે પાણીની આવક થતાં બે કાંઠે વહેવા લાગી છે. સિહોણ, સોનગઢ, મોટા સુરકા, રાજપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના વલ્લભીપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો. ભાવનગરના શેત્રુંજી ડેમમાં હાલમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં 5,684 ક્યુસેક પાણીની આવક થઈ છે અને શેત્રુંજી ડેમની જળસપાટી 16.2 ફૂટે પહોંચી છે.
ગુજરાતના અનેક શહેરોને મેઘરાજા દમરોડી રહ્યા છે, તો આગામી 5 દિવસ સુધી હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, તો 24 કલાક ગુજરાત માટે ભારે બતાવાઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ 2 સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1 ઇંચથી લઈ અને 16 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં પણ વરસાદની સંભાવના છે, તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી. આગાહીને પગલે હજુ 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે, તો 3 જુલાઈ પછી વરસાદનું જોર હળવું થશે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. તેવામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. વડોદરામાં 10 ગામોમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. કાયા વરોહન, મંડારા, મોટા હવિપુરા વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. ડભોઈથી કરજણ બ્રોડગેટ લાઈન પર બનાવેલા ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, તો બીજી તરફ ગરનાળામાં રોડ નાખવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. 2 વર્ષથી રહીશો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગરનાળામાં શેડ નાખવાના તંત્ર કચાસ કરી રહ્યું છે તેવા આક્ષેપ પણ લગાવાયા હતા. વડોદરા જિલ્લાના કરજણ, પાદરા, સિંદોર તાલુકામાં વરસાદ વરસ્યો હતો, તેમજ નર્મદા જિલ્લામાં પણ મેઘમહેર થઈ હતી. રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે, તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. વિસનગરમાં પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મહેસાણામાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો, જેના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. શહેરના હીરાનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. હીરાનગર ચોકમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા છે. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણામાં થોડા વરસાદે જળબંબાકારની પરિસ્થિતિ પેદા કરી દીધી છે. પહેલા વરસાદમાં જ મહેસાણા પાણી પાણી થયું છે. મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બહુચરાજી એપીએમસીમાં વરસાદી પાણી ભરાયા હતા. કરોડોના નુકસાનની વેપારીઓને ભીતિ સેવાઈ રહી છે. મહેસાણાના ગોપી નાળામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી. નાળાના મોટી દિવાલમાં તિરાડ પડતા એક નાળામાંથી બીજા નાળામાં પાણી જે છે તે જઈ રહ્યા છે, ત્યારે બહુચરાજી એપીએમસીમાં પાણી ઘૂસતા વેપારીઓનો માલ બગડ્યો છે. મહેસાણાના પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી. નવસારી જિલ્લામાં સતત 6ઠા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદે અનેક લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે. નવસારી જિલ્લાની અંદર કેટલાક તાલુકાઓમાં 5 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે, તો જિલ્લામાં સૌથી વધુ ખેરગામ તાલુકાની અંદર 30 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેરગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરના પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગણદેવી સહિત નવસારી, જલાલપુર, ખેરગામ અને વાંસદા તાલુકામાં પણ વરસાદનું ભારે જોર જોવા મળ્યું છે, ત્યારે સતત વરસી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ જિલ્લાનું વહીવટીતંત્ર હાલ એલર્ટ મોડ ઉપર છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં 2 કલાકમાં 5.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં પહેલા પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ અને ધરમપુરમાં પણ વરસાદ નોંધાયો છે. જિલ્લાના ધરમપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બોપી ગામે 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધરમપુર તાલુકાનું ચીચોજર કોઝવે ઓવરફ્લો થયો છે. વલસાડના ઉપરવાસમાં વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે. પારડીથી પસાર થતી કોલક નદીના જળસ્તર વધ્યા છે. અરનાલા પાટી ગામને જોડતો કોલક નદીનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે. ડાંગમાં સતત પડી રહેલા વરસાદથી ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે.
નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો ગીરા ધોધમાં અલહદક દ્રશ્યો સર્જાયા છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગીરા ધોધમાં અલહદક દ્રશ્યો સર્જાયા છે। ચોમાસામાં ગીરા ધોધ તેના અસલ સ્વરૂપમાં આવ્યો છે। પ્રવાસીઓ માટે પસંદગીના સ્થળ એવા ગીરા ધોધને જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી ગીરા ધોધ ઉપર પ્રવાસીઓને જતા રોકવામાં આવ્યા છે। વહીવટીતંત્રએ લોકોની સુરક્ષા માટે ગીરા ધોધ નજીક ન જવા માટે અપીલ કરી છે। સુબીર તાલુકામાં અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો, જ્યારે અંબિકા, પૂર્ણા અને ખાખરી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી। તો બીજી તરફ તાપી જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। મીંઢોળા, જાખડી, પૂર્ણા, ઓલણ, વાલ્મીકી નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી। સવારે 6 થી 11માં વ્યારામાં 11 mm, વાલોડમાં 17 mm, ડોલવણમાં 42 mm વરસાદ વરસ્યો હતો। તાપીમાં પડેલા વરસાદે જિલ્લાના મોટાભાગના ધોધને જીવંત કરી દીધા છે। આ કારણે ચીમેર ધોધ પણ સક્રિય થયો છે। સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ મહેર મંડાવી છે અને તેવામાં શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે। છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેરમાં સતત વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ જામ્યો છે। મુસળધાર વરસાદને કારણે જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। તો બીજી તરફ માંડવી તાલુકાની વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે। ઉંજલાવ બોધાન ગામને જોડતો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। સુરતમાં બાયોડાયવર્સિટી પાર્કની જમીન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા। ઉપરવાસમાં વરસાદને લઈને તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। વિયર કમ કોઝવેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। કોઝવેની સપાટી વધીને 6.52 મીટર સુધી પહોંચી ગઈ છે। સુરતનો કાકરાપાડ ડેમ ઓવરફ્લો થયો છે। માંડવી નજીક આવેલો કાકરાપાડ ડેમ 160.60 ફૂટની ઊંચાઈથી ઓવરફ્લો થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। પાટણ, પાલનપુર, દાંતીવાડા, વડગામ સહિતની પંથકમાં વરસાદ વરસ્યો। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। છેલ્લા 4-5 દિવસથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। પાટણના સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો। લગભગ 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદ ખાબકતા ઋષિ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયું હતું। ઋષિ તળાવ વિસ્તારમાં રહેતા 60 પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં શહેરના મેઘમહેર બનીને વરસી રહ્યો છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા અનાજ અને ઘરવખરી પણ પલળી ચૂકી હતી। મહેનત કરીને ઘરમાં વસાવેલો સામાન તંત્રની બેદરકારીના કારણે પલળી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। દર વર્ષે ઋષિ તળાવ વિસ્તારમાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભારે વરસાદને પગલે અમદાવાદ અને આબુ રોડ ઉપર અનેક વાહન ચાલકો અટવાયા હતા। એટલો ભારે વરસાદ હતો કે પાલનપુરના શિવ મંદિર પાસે 3-4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી।